गुणाकार करो अने सरल सम्य स्वरूप में दर्शाओ तथा विस्तार जणावो। आपणे आ दाखलानी शुरुआत विस्तारथी करीशुं अने विस्तारमां आवेली संख्या એ આ એક્સપ્રેશનને અનડિફાઇન કરશે અને આ ડિનોમિનેટરને ઝીરો બનાવશે। આ ડિનોમિનેટર ત્યારે જ ઝીરો થાય જ્યારે એ બી એક્સ અને વાયની કિંમત ઝીરો થાય। જો આમાંથી એકની પણ કિંમત ઝીરો હશે તો એ આ એક્સપ્રેશનને અનડિફાઇન કરશે। આથી રેન્જ એટલે કે વિસ્તાર બરાબર દરેક વાસ્તવિક A, B, X અને Y માટે A, B, X અને Y is not equal to 0 હોવું જોઈએ। હવે આપણે આ બે ટર્મ્સનો ગુણાકાર કરીશું અને તેને સરળ સમ્ય સ્વરૂપમાં દર્શાવીશું। જો આપણે આ બંને ટર્મનો ગુણાકાર કરીએ તો તેના બરાબર 3x² y ઇન્ટુ 14a² b ડિવાઈડ બાય 2ab ઇન્ટુ 18xy² મળે। હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો 14ને 2 વડે ડિવાઈડ કરતા આપણને 7 મળે, તે જ રીતે 2ને 2 વડે ડિવાઈડ કરતા આપણને 1 મળે, હવે તે જ રીતે 3ને 3 વડે ડિવાઈડ કરતા આપણને 1 મળે અને 18ને 3 વડે ડિવાઈડ કરતા આપણને 6 મળે। અહીં આપણે પહેલા ન્યુમેરેટર અને ડિનોમિનેટરને 2 વડે ડિવાઈડ કર્યું અને પછી 3 વડે ડિવાઈડ કર્યું। આથી આ એક્સપ્રેશનને આપણે બદલતા નથી। હવે ન્યુમરેટરમાં એ સ્ક્વેરને એ વડે ડિવાઈડ કરતા આપણને એ મળે અને આ એને એ વડે ડિવાઈડ કરતા આપણને 1 મળે। અહીં આ બી અને આ બી કેન્સલ થઈ જશે, તે જ રીતે એક્સ સ્ક્વેરને એક્સ વડે ડિવાઈડ કરતા એક્સ મળે અને એક્સને એક્સ વડે ડિવાઈડ કરતા 1 મળે અને આ વાય સ્ક્વેરને વાય વડે ડિવાઈડ કરતા આપણને વાય મળે। આથી આના બરાબર 7 ઇન્ટુ a ઇન્ટુ એક્સ એટલે કે 7ax ડિવાઈડ બાય 6 ઇન્ટુ y મળે। હવે આ એક્સપ્રેશનને ડિફાઇન કરવા માટે આપણે કન્સ્ટ્રેન્ટ એટલે કે શરત લખવી પડશે, જ્યાં a b x y is not equal to 0। જો આપણે આ એક્સપ્રેશનના બરાબર કોઈ ફંક્શન f(x) ધારી લઈએ, f(x) બરાબર આ એક્સપ્રેશન અને આ એક્સપ્રેશન ત્યારે જ મળે જ્યારે આપણે અહીં તેની કન્સ્ટ્રેન્ટ લખીએ।